गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण चार विषय गणित प्रकरण नंबर एक तेमा आपने प्रश्न नंबर 26 सुधी कम्प्लीट कर्यो हतुं। तो हवे आपणे प्रश्न नंबर 28 थी शुरुआत करीशुं। तेमा आपेलुं छे मौखिक जवाब लखो। तो पेलुं छे एक ईंट ना रूपया एक तो 200 ईंट ना केटला। तो अही आपणे आपेलुं छे एक ईंट नो एक रूपया भाव होय तो 200 ईंट ना केटला रूपया थाय। तो आपणे अही करीशुं 1 × 200। तो 1 × 200 करवाथी आपणे मळशे 200 रूपया। बीजू छे एक ईंट ना रूपया 5 तो 100 ईंट ना केटला। तो एक ईंट ना भाव केटलो छे तो रूपया 5। तो 100 ईंट ना केटला तो आपणे 100 करीशुं तो 5 × 100 एटले 500 रूपया। नेक्स्ट त्रीजो छे जो 200 ईंट ना रूपया 600 होय तो एक ईंट नी किंमत केटली थाय। तो हवे आपणे अहीं जोईए 200 ईंट ना केटला रूपया छे तो 600 रूपया। तो एक ईंट नी किंमत केटली थाय तो आपणे तेनो चोकड़ी गुणाकार करीशुं। तो 1 × 600 एटले 600 अने छेदमां 200। तो 600 ભાગ્યા 200 करी तो आ 2 શૂન્ય કટ થશે અને 2 × 3 એટલે 6। તો એક ઈંટ ની કિંમત કેટલી થાય તો 3 રૂપિયા। તો આપણે અહીં લખીશું એક ઈંટ ની કિંમત 3 રૂપિયા। ત્યારબાદ ચોથું છે જો 500 ઈંટ ના રૂપિયા 750 હોય તો 2 ઈંટ ની કિંમત કેટલી થાય। તો આપણે અહીં જોઈએ 500 ઈંટ ના કેટલા રૂપિયા છે તો 750। તો 2 ઈંટ ની કેટલી કિંમત થાય તો આપણે ચોકડી ગુણાકાર કરીશું તો 2 × 750 અને છેદમાં 500। હવે 750 × 2 કરવાથી આવશે 1500 અને છેદમાં 500। તો આ બંને 0 કટ થશે અને 15 ભાગ્યા 5 એટલે આવશે 3। તો 1 ઈંટ ની કિંમત થશે 3 રૂપિયા। તો આપણે અહીં લખીશું 3 રૂપિયા। હવે પાંચમો છે જો 1 ઈંટના રૂપિયા 4 હોય અને 400 ઈંટ ખરીદવા રૂપિયા 2000 આપીએ તો કેટલા રૂપિયા પાછા મળે। તો હવે આપણે તેને અહીં જોઈએ 1 ઈંટના કેટલા રૂપિયા છે તો 4। તો 400 ઈંટ આપણે ખરીદી છે તો 1 ઈંટના 4 છે તો 400 ઈંટના કેટલા થાય તો 400 × 4 એટલે 1600 રૂપિયા। અને આપણે કેટલા રૂપિયા આપ્યા છે તો 2000 રૂપિયા આપ્યા છે। તો 2000 રૂપિયા આપીએ તો કેટલા રૂપિયા પાછા મળે તો આપણે 2000 − 1600 કરીશું। તો 2000 − 1600 = 400 રૂપિયા એટલે આપણને 400 રૂપિયા પાછા મળે। તો આપણે અહીં લખીશું 400 રૂપિયા। તો આ રીતે પ્રશ્ન નંબર 28 તમારે પણ લખવાનો છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 29। પ્રશ્ન નંબર 29 માં આપેલું છે નીચે આપેલી વિગતના આધારે કોષ્ટક પૂર્ણ કરો। તો અહીં આપણને ઈંટની સંખ્યા, ઈંટની કિંમત અને ત્યારબાદ ફરીથી ઈંટની સંખ્યા અને ઈંટની કિંમત આપણને અહીં શોધવાની છે। તો જે જગ્યાએ ખાલી જગ્યાઓ આપેલી છે તેને આપણને પૂર્ણ કરવાની છે। તો પેલું છે ઈંટની સંખ્યા 300 હોય ત્યારે ઈંટની કિંમત હોય છે 600। તો જ્યારે ઈંટની સંખ્યા 400 હોય ત્યારે ઈંટની કિંમત કેટલી? તો આપણે અહીં લખીશું ઈંટની સંખ્યા 300 હોય ત્યારે ઈંટની કિંમત 600। તો જ્યારે ઈંટની સંખ્યા 400 હોય તો આપણે અહીં 400 લખ્યું છે ત્યારે ઈંટની કિંમત કેટલી? તો હવે આપણે ત્રિપદી મૂકીશું ત્યારબાદ હવે ચોકડી ગુણાકાર। તો આપણે 400 × 600 કરીશું અને છેદમાં 300। તો હવે આ બંને 0 કટ થશે અને આ 2 શૂન્ય પણ કટ થશે અને 3 × 3 = 6। તો 400 × 2 = કેટલા થાય તો 800 રૂપિયા એટલે ઈંટની સંખ્યા 400 હોય ત્યારે ઈંટની કિંમત કેટલી? તો ઈંટની કિંમત થશે 800 રૂપિયા। હવે બીજું છે ઈંટની સંખ્યા 200 હોય ત્યારે ઈંટની કિંમત 900। તો ઈંટની સંખ્યા 600 હોય ત્યારે ઈંટની કિંમત કેટલી? તો આપણે અહીં લખીશું ઈંટની સંખ્યા જ્યારે 200 હોય ત્યારે ઈંટની કિંમત 900। તો જ્યારે ઈંટની સંખ્યા 600 હોય ત્યારે ઈંટની કિંમત કેટલી? હવે આપણે તેનો ચોકડી ગુણાકાર કરીશું તો 600 × 900 અને છેદમાં 200। તો આ બંને 0 કટ થશે અને આ પણ કટ થશે। હવે 2 × 3 = 6। તો અહીં આપણને 3 મળ્યા અને 3 × 900 = કેટલા આવે તો 9 × 3 = 27। તો 2700 રૂપિયા। તો હવે આપણે અહીં લખીશું 2700 રૂપિયા। ત્રીજું છે ઈંટની સંખ્યા 100 હોય ત્યારે ઈંટની કિંમત 1000 અને જ્યારે ઈંટની કિંમત 3000 હોય ત્યારે ઈંટની સંખ્યા કેટલી? તો હવે આપણે ઈંટની કિંમત પ્રથમ લઈશું। તો હવે આપણે અહીં લીધું છે, તમે અહીં જુઓ ઈંટની કિંમત છે 1000 ત્યારે ઈંટની સંખ્યા 400।
तो आप अही लैसु ईट की किमत 1000 है तेरे ईट की संख्या है 100 तो ईट की किमत जय 3000 हो तो आप अही 3000 लख्य तेरे ईट की संख्या के लिए तो चोकड़ी गुणाकार 3000 गुणिया 100 छेदमा 1000 तो आप बधा शून्य कट करीशू तो 1 2 3 अही पर 1 2 3 3 गुणिया 100 एटले 300 ईट तो अही थे ईट की संख्या 300। हवे आपणे जोईए चौथुं तेमां आपेलुं छे ईंटनी संख्या ज्यारे 400 होय त्यारे ईंटनी किंमत 1000 तो ज्यारे ईंटनी किंमत 2000 होय त्यारे ईंटनी संख्या केटली तो आपणे तेने जोईए अहीं आपणे किंमत अने संख्या लखी छे तो ज्यारे ईंटनी किंमत 1000 होय त्यारे ईंटनी संख्या छे 400 तो ईंटनी किंमत ज्यारे 2000 होय त्यारे ईंटनी संख्या केटली तो आपणे तेनो चोकड़ी गुणाकार करीए तो 2000 गुणिया 400 अने छेदमां 1000 तो आपणे बधा शून्यो कट करीशुं तो 1 2 3 अने अहीं पण 1 2 3 हवे 2 × 400 एटले केटला थशे तो 800 तो अहीं आपणने ईंटनी संख्या केटली मळी तो 800 ईंट। पांचमू छे ईंटनी संख्या 500 होय त्यारे ईंटनी किंमत 5000 ज्यारे ईंटनी किंमत 500 होय त्यारे ईंटनी संख्या केटली तो ईंटनी किंमत छे 5000 त्यारे ईंटनी संख्या 500 तो ईंटनी किंमत 500 होय त्यारे ईंटनी संख्या केटली तो आपणे तेनी त्रिपदी जोईशुं 5000 किंमत होय त्यारे संख्या 500 तो ज्यारे 500 किंमत होय त्यारे संख्या केटली तो 500 અહીં આપણે ચોકડી ગુણાકાર કરીશું તો 500 × 500 છેદમાં 5000 તો હવે આપણે બધા શૂન્ય કટ કરીશું 1 2 અને 1 0 અહીંનો તો 5 × 50 એટલે કે 10 હવે આપણને અહીં 10 મળ્યા તો 10 × 5 એટલે 50 તો અહીં ઈંટની સંખ્યા કેટલી થઈ તો 50 તો અહીં આપણે 50 લખીશું तो विद्यार्थी मित्रों आज आप प्रश्न नंबर 29 सुधी कम्प्लीट करेलू है तो त्या सुधी तमारी स्वाध्याय पोथी में पेन्सिल थी लखी लेवू और नेक्स्ट विडियो में आप प्रश्न नंबर 30 शुरुआत करीशू।